विद्यार्थी मित्रों, आज आप प्रकरण चार अमनोन स्वाध्याय प्रश्न नंबर 10 जेमा मिलकत ने लगता व्यवहारों अमनोन केवी रीते लखवानी छे ए शीखवानुं छे। प्रश्न नंबर 10, नीचेना व्यवहार ने सी लक्ष्मण चंडेराना चोपड़े अमनोन लखो। पहलो व्यवहार है 20,000 यंत्र चेक थी खरीद्यू, यंत्रों गोथवणी खर्च 500 रोकड़ा चुकव्या। अहीं खास एक बाबत ध्यान में राखवानी छे कि तमे कोईपण मिलकत ज्यारे खरीदो छो तो जे मिलकत खरीदी हो मिलकत खाते उधार करवानी। घणीवार विद्यार्थी शू समझता है खरीदियों एटले खरीदी खाते उधार करव, पर खास याद रखो माल खरीदियों हो तो ज खरीद खातो आवशे। जमीन मकान यंत्र फर्निचर शेर खरीदियों हो तो जमीन खरीदी दो जमीन, शेर खरीदे शेर रोकाणो, फर्निचर खरीदी दो फर्निचर खाते उधार थशे कारण कि मिलकत छे। मिलकत आवे तो ये मिलकत खाते उधार करो, एटले अहीं यंत्र खरीदू तो यंत्र खाते उधार करवू पड़शे। पहली बाबत आ ध्यान में राखवानी छे। अने बीजी बाबत, कोईपण मिलकत खरीदो त्यारे आ रीते जे एनी साथे संकळायेला आनुषंगिक खर्च, जेम के अहीं यंत्र गोथवणीनो खर्च 500 थयो तो ये यंत्रनी किंमतनी अंदर ज उमेरी देवानी होय छे। अने टोटल रकम यंत्र खाते उधार करने, अहीं यंत्र 20,000 खरीद्यू अने गोठवणीनो खर्च 500 थयो तो 500 अंदर प्लस करी दो, एटले 20,000 + 500 એટલે ટોટલ યંત્રની કિંમત થઈ જશે 20,500। યંત્ર ખર્ચ ખાતે ઉધાર નથી કરવાનો, મિલકત ખરીદીના આનુષંગિક ખર્ચ જે તે મિલકતની અંદર ઉમેરી દેવાના હોય છે અને જે મિલકત ખરીદી હોય તેના ખાતે જ ઉધાર કરવાના હશે। એટલે અહીંયા આમનોન થશે યંત્ર ખાતે ઉધાર કેટલા 20,000 + 500 ગોઠવણીનો ખર્ચ 20,500, ગોઠવણી ખર્ચ આવશે નહીં। અને યંત્ર ખરીદ્યું એના નાણાં ચેકથી ચૂકવ્યા છે એટલે બેંક આપનાર થશે અથવા બેંક સિલ ઘટશે એટલે બેંક ખાતે જમા, અને ગોઠવણીનો ખર્ચ 500 રોકડા ચૂકવ્યા છે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા। એટલે પહેલી આમદન થશે આ પ્રમાણે કે યંત્ર ખાતે ઉધાર 20,500, 20,000 યંત્રની કિંમત પ્લસ 500 ગોઠવવાનો ખર્ચ પ્લસ કરીને લખવાનું છે, યંત્ર ગોઠવણી ખર્ચ આવશે ને એટલે યંત્ર ખાતે ઉધારનો 20,500 લખ્યા તારીખ 1। ત્યાર પછી ચેકથી યંત્ર નાણાં ચૂકે એટલે બેંક સિલક ઘટે અથવા બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા 20,000, અને ગોઠવણીનો ખર્ચ 500 રોકડેથી ચૂકવ્યો છે તો એ રોકડ ખાતે જમા। એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો મિલકતના ખર્ચા મિલકતની અંદર ઉમેરી દેવાના હોય છે, જેમ અહીંયા યંત્ર ગોઠવણીનો ખર્ચ આપણે 20,000ની અંદર પ્લસ કર્યો અને યંત્ર ખાતે જ ઉધાર કર્યું છે તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે। બાબત જે ટૂંકમાં તમે જાણો છો, વ્યવહાર જે હોય એને ટૂંકમાં લખવાનું હોય તો યંત્ર ચેકથી ખરીદી યંત્ર ગોઠવણીની મજૂરીના 500 રોકડા ચૂકવ્યા તો પહેલા વ્યવહારની નોંધ આ રીતે થશે। હવે બીજો વ્યવહાર છે 3,000 ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તથા લાડીબાના 50 રોકડા ચૂકવ્યા। હવે અહીંયા ફર્નિચર ખરીદ્યું છે એટલે ફર્નિચર આવે ફર્નિચર ખાતે ઉધાર, 3,000 ફર્નિચર છે પ્લસ લાડીબાના ખર્ચ થયો એની અંદર પ્લસ કરી દેવા પડે એટલે ફર્નિચરની કિંમત કેટલી થઈ ગઈ 3,050 રૂપિયા, એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે 3,050। હવે કાવેરી ફર્નિચર માર્ટનું નામ આપેલું છે એટલે આ ઉધાર ખરીદી કહેવાય, એટલે કાવેરી ફર્નિચર માર્ટ આપનાર છે એટલે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા થશે। એટલે એક ફર્નિચર આવે છે ફર્નિચર ખાતે ઉધાર, કાવેરી ફર્નિચર માર્ટમાંથી ઉધાર ખરીદ્યો એ આપનાર બને છે, લાભ આપનાર છે એટલે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે 3,050 રૂપિયા લાડીભાડું રોકડા ચૂકવ્યા તો 50 રૂપિયા રોકડ જશે એટલે રોકડ ખાતે જમા થશે 50। એટલે મિત્રો આમનું ખાસ ધ્યાનથી જોઈ લેજો કે ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, તો કેટલા 3,000 પ્લસ 3,000 ફર્નિચરની કિંમત પ્લસ લાડીભાડાના ખર્ચ એ ઉમેરીને આપણે ફર્નિચર ખાતે ઉધાર કરવાના છે। હવે ફર્નિચર આપણે ઉધાર ખરીદ્યું છે એટલે કાવેરી ફર્નિચર માર્ટ આપનાર બને એટલે એના ખાતે જમા થશે તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે 3,000, અને 50 રૂપિયા રોકડ લાડીભાડું ચૂકવે રોકડ જાય રોકડ ખાતે જમા થશે। એટલે આ રીતે ફર્નિચર ખાતે ઉધાર તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે તે રોકડ ખાતે, ટૂંકમાં બાબતે તમારે લખવાની હોય કે ફર્નિચરની ખરીદી કરી લાડીભાડું 50 ચૂકવ્યા તેના। ત્યાર પછીનો વ્યવહાર છે મહાલક્ષ્મી મિલના 50 શેર શેરદીઠ સોના ભાવે ખરીદી અને શેરદીઠ 20 પૈસા દલાલી સહિત નાણાં ચૂકવ્યા, તો અહીંયા 50 શેર છે અને ભાવ સોનો છે એટલે 50 × 100 કરશું એટલે 5,000 આવશે, એટલે શેર આપણે કેટલામાં ખરીદ્યા 5,000માં, પ્લસ એને દલાલીનો ખર્ચ ઉમેરવો પડશે। હવે 20 પૈસા છે એટલે 0.20 × 50 શેર એટલે 10 રૂપિયા થશે, એટલે ટોટલ આપણા રોકાણની કિંમત થશે 5,010। એટલે શેર રોકાણો ખાતે ઉધાર 5,010, દલાલી સહિત નાણાં આપણે ચૂકવ્યા છે એટલે રોકડા જ ચૂકવ્યા છે આપણે માની લઈએ અથવા ચેકથી ચૂકવ્યા એમ માનો તો પણ ચાલે બેંક ખાતે, પણ આપણે રોકડ ખાતે માની લઈએ ઉલ્લેખ નથી એટલે એટલે રોકડ ખાતે જમા થશે 5,010। તો ગણતરી અહીંયા જોઈએ કે શેર 50 હતા એનો ભાવ 100 હતો એટલે 50 × 100 એટલે શેરની કિંમત થશે 5,000, પ્લસ દલાલીની અંદર ઉમેરી પર 50 શેર, દલાલી 20 પૈસા છે તો 20 પૈસા એટલે આ રીતે લખવું પડશે 0.20, 50 × 0.20 કરશો એટલે 10 આવશે એટલે દલાલી 10 રૂપિયા, બંનેનો સરવાળો કરશો
5,010 આવશે એટલે શેર રોકાવાની કિંમત ગણાશે 5,010 એટલે શેર ખરીદો તો એ શેરમાં રોકાણ કરેલું કહેવાય એટલે શેર રોકાણ ખાતે ઉધાર કરવું પડે 5,010 દલાલી સહિતની રકમ એ બેંક ખાતે આપણે ચેકથી ચૂકવ્યા છે એમ માની લઈએ એટલે બેંક ખાતે જેમાં 5,010 મહાલક્ષ્મી મિલના શેર ખરી દલાલીના ચૂકવ્યા તેના તો આ રીતે નિયમ નોંધ થશે ત્યાર પછી 5,004 ચોથો વ્યવહાર છે 5,000ના ફર્નિચરના બદલામાં 4,000નો માલ આપ્યો ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર બદલામાં માલ કેટલાનો આપ્યો છે 4,000નો એટલે 4,000 ફર્નિચર ખાતે ઉધાર કરવા પડશે જેટલાનો માલ આપ્યો એ જોવાનો વેલ્યુ અન્ય કોઈ પણ રીતે માલ જાય વેચાણ સિવાય તો આપણે ખરીદ ખાતું જમા કરીએ છીએ એટલે ફર્નિચર ખાતે ઉધાર 4 તે ખરીદ ખાતે જમા ફર્નિચર ખાતે ઉધાર 4,000નો માલ આપ્યો છે એ જોવાનું ફર્નિચર 5,000નું છે એ નથી જોવાનું એટલે માલ જેટલાનો આપ્યો એ કિંમત એની ગણાશે તે ખરીદ ખાતે 4,000 રૂપિયા એટલે 5,000નું ફર્નિચર બદલા 4,000ના માલના બદલામાં આપણે ખરીદ્યું છે એમ કહી શકાય એટલે 5,000ના ફર્નિચરના બદલામાં આપણે 4,000નો માલ આપ્યો તો ફર્નિચર આવે ફર્નિચર ખાતે ઉધાર વેચાણ સિવાય માલ જાય તો ખરીદ ખાતે આપણે જમા કરીએ છીએ એટલે ખરીદ ખાતે જમા ત્યાર પછીનો વ્યવહાર જોઈએ ત્યાર પછીના વ્યવહારમાં કહ્યું છે 6,000નું જૂનું યંત્ર 5,000માં વેચ્યું યંત્ર કેટલાનું હતું 6,000નું અને વેચીએ છીએ 5,000 એટલે આપણને 1,000 રૂપિયા ખોટ જશે 6,000ની વસ્તુ તમે 5,000માં વેચો છો એટલે 1,000ની ખોટ થવાની છે નુકસાન થવાનું છે એટલે 1,000 રૂપિયા યંત્ર વેચાણના નુકસાન ખાતે થશે ઉધાર નુકસાન હોય તો ઉધાર છે ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ નુકસાન હોય તો ઉધાર કરો 5,000માં વેચ્યું એટલે 5,000 રોકડા આપણને મળશે રોકડ આવશે રોકડ ખાતે ઉધાર 5 યંત્ર આપણું 6,000નું ગયું એટલે યંત્ર ખાતે જમા 6,000 એટલે અહીંયા 5,000માં વેચ્યું એટલે રોકડ આવે 5,000 રોકડ ખાતે આપણે ઉધાર કરવું પડશે 5,000 1,000નું નુકસાન થયું એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે 1,000 ઉધાર થશે રોકડ ખાતે ઉધાર 5,000માં વેચ્યું એટલે 5,000 આવે રોકડ 1,000 નુકસાન થયું 6,000નું યંત્ર 5,000માં વેચ્યું એટલે નુકસાન થશે 1,000નું ઉપજ ખર્ચના નિયમ મુજબ નુકસાન આપણે ઉધાર કરવું પડે એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1,000 રૂપિયા તે યંત્ર ખાતે 6,000 તો આ રીતે નિયમ નોંધ થશે ત્યાર પછી નો વ્યવહાર છે છેલ્લો લાસ્ટ 6 તારીખનો 50,000માં જમીન ખરીદી અને રૂપિયા 2,000 દસ્તાવેજ અને કાનૂની ખર્ચના થયા નાણાં રોકડા ચૂકવ્યા 50,000માં જમીન ખરીદી દસ્તાવેજ એનો બનાવ્યો તો એનો ખર્ચ બીજો 2,000 થયો એટલે જમીનની કુલ કિંમત કેટલી થઈ ગઈ 52,000 50 પ્લસ દસ્તાવેજ અને કાનૂની ખર્ચ એટલે જમીન આવે છે 52,000ની એટલે જમીન આવે મિલકત છે ઉધાર જમીન ખાતે ઉધાર નાણાં આપણે રોકડા ચૂકવી દીધા છે 52,000 એટલે રોકડ જાય રોકડ ખાતે જમા એટલે જમીન ખાતે ઉધાર 52,000 જમીન આવે છે મિલકત આવે છે ઉધાર અને રોકડ જાય છે માલ એ પણ મિલકત છે રોકડ ખાતે જમા જમીન આવીને રોકડ ગઈ એક મિલકત આવીને બીજી મિલકત ગઈ તો જમીન આવી એટલે જમીન ખાતે ઉધાર 52,000 ઉધારમાં લખો અને રોકડ જાય છે રોકડ ખાતે જમા 52,000 બાબાજી ટૂંકમાં લખી દેવાને વ્યવહાર જે હોય કે જમીન ખરીદી કાનૂની ખર્ચની રોકડથી ચૂકવ્યો તેના પછી સરવાળો કરી દેવાનો એ બધા વ્યવહાર એટલે બંને ખાનાનો સરવાળો થશે ઉધાર જમાનો 90,560 બંનેનો સરવાળો સરખાવવો જોઈએ તો આ વ્યવહારો ખૂબ જ અગત્યના છે ખાસ જુઓ અને સમજો.